તો મિત્રો હવે આજે આપણે છે ને ચેપ્ટર નંબર 3 ધોરણ 12 ભાગ 1 માંથી ચેપ્ટર નંબર 3 જે સુરેખ નિયત સંબંધ એની વાત કરીશું બરાબર છે હવે સુરેખ નિયત સંબંધ તો હોય છે આપણને એમ કેમ ખબર પડે કે સુરેખ સુરેખ નિયત સંબંધ છે શું કેમ આની જરૂર પડી લાઈફમાં આપણે શું કામ સુરેખ નિયત સંબંધ ભણીશું 12મા ધોરણમાં એવું તો મહત્વ શું છે તો બધા એની વાત કરવા જઈએ તો સુરેખ નિયત સંબંધ સર ફ્રાન્સિસ ગેલ્ટને શોધ્યું હતું સર ફ્રાન્સિસ ગેલ્ટન યાના શોધ કરનાર છે આના પાયોનિયર છે ઓકે હવે સુરેખ નિયત સંબંધ એટલે શું તો હું જો એની વાત કરવા જઉં તો જ્યારે કોઈ એક ચલ વિશેની માહિતી ખબર હોય અને બીજો જે ચલ છે એની માહિતી નથી ખબર તો એક ચલના માહિતીની કિંમતોમાં ફેરફાર કરવાથી આપણે કોઈ બીજી ચલની કિંમત વિશેની માહિતી મેળવી શકીએ મતલબ કે એના ઉપર ગાણિતિક પ્રક્રિયા કરી અથવા તો વિધેયાત્મક પ્રક્રિયા કરી અને આપણે એના વિશેનો ખ્યાલ મેળવી શકીએ ત્યારે આપણે એવું કહીએ છીએ કે આ સુરેખ નિયત સંબંધ શોધ્યો બરાબર તો એના માટે બે ચલના નામ આપવામાં આવે છે એક તો નિરપેક્ષ ચલ જેને આપણે એક્સ વડે દર્શાવીએ છીએ સાપેક્ષ ચલ જેને આપણે y વડે દર્શાવીએ છીએ હવે x અને y શું છે તો નિયત સંબંધના અગર વ્યાખ્યા કે અર્થના વિષયમાં આને જ્યારે ગણવા જઈએ ત્યારે એવું કહેવાય કે બે ચલ x અને y વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય તો આપણે એને સુરેખ નિયત સંબંધ કહીએ છીએ કાર્ય કારણનો સંબંધ એટલે શું તો નિરપેક્ષ ચલ x x એ કાર્યકર્તા ચલ હોય અને એના કારણે સાપેક્ષ ચલ y માં કોઈ ફરક પડતો હોય તે કારણવાળો ચલ મતલબ કે કાર્ય કારણનો સંબંધ હોય બરાબર અને વ્યાખ્યામાં જ્યારે કોઈ બે ચલ વચ્ચે વિધેયાત્મક અભ્યાસ કરવામાં આવે કે જેની મદદથી કોઈ એક નિરપેક્ષ ચલ જે જેની કિંમત જ્ઞાત હોય તેની મદદથી આપણે y એટલે કે સાપેક્ષ ચલ y ની અજ્ઞાત કિંમત શોધી શકીએ તો તેને સુરેખ નિયત સંબંધ કહે છે બરાબર છે હવે સુરેખ નિયત સંબંધનું મોડેલ શું છે તો સુરેખ નિયત સંબંધનું મોડેલ છે y બરાબર a vx u સાંભળજો a vx u પણ આપણે આપણા દાખલામાં ક્યાંય u ની કિંમત મૂકતા નથી કેમ કે u બરાબર 0 છે અને સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય તે સંપૂર્ણ સુરેખ સહસંબંધ આપણે u મૂકતા નથી પણ મોડેલ આપું શું છે તો a vx u હવે સુરેખ નિયત સંબંધ શોધવાની બે પ્રચલિત રીત છે એમાંથી આપણે એક જ રીતનો ઉપયોગ કરી છે શું કામ એનો જવાબ આપું છું તો સુરેખ નિયત સંબંધની બે રીત એક તો વિકિરણ આકૃતિની રીત વિકિરણ આકૃતિની રીત એટલે આપણે સહસંબંધ જ્યારે તમે સહસંબંધના બીજા નંબરનું ચેપ્ટર આર શોધવાનું શોધ્યું છે ત્યારે એમાં પેલું 2.1નું સ્વાધ્યાય હતું એમાં તમે આલેખ જોયા છે આ આલેખ એમાં કામ કરતા હતા કેમ એમાં સંપૂર્ણ ધન સંબંધ સંપૂર્ણ ઋણ સંબંધ આંશિક ધન સહસંબંધ આંશિક ઋણ સહસંબંધ અથવા તો બે વચ્ચે કોઈ સંબંધ નથી આ પાંચ પ્રકારના સંબંધ એમાં આપણે જોઈ શકતા હતા આપણે ક્લિયરલી એને એક્ઝામિન કરી શકતા હતા કે ભાઈ કઈ બાજુ એનો આલેખ જાય છે એ પ્રમાણે આપણે એનો આન્સર શોધતા હતા પણ અહીંયા જ્યારે સુરેખ નિયત સંબંધ શોધવાની વાત આવે ત્યારે શક્ય બનતું નથી એના કારણે ચોકડી કરી છે કેમ કે આપણને ખબર રહે કે વિકિરણ આકૃતિની રીત સુરેખ નિયત સંબંધ શોધવા માટે કામમાં આવતી નથી તો અહીંયા કઈ રીત કામમાં આવશે અહીંયા કામમાં આવશે ન્યૂનતમ વર્ગોની રીત જેમ આપણે ચેપ્ટર નંબર 2 માં x બાર y બાર શોધીએ તો પોઈન્ટ વાળું આવે તો અલગ રીત પોઈન્ટ વગરનું આવે તો અલગ જ રીત એવી રીતના આમાં પણ જેમ એમાં r ના સૂત્રો બદલાતા હતા એમ અહીંયા b ના સૂત્રો બદલાશે શું છે હમણાં હું સૂત્રો લખાવું છું ત્યારે જોઈએ છે અત્યારે ટેન્શન લેવાની જરૂર નથી તો આટલી વસ્તુ થશે જેને કહેવાય સુરેખ નિયત સંબંધ આના પછી વધારાની વસ્તુ આવશે જે વસ્તુને આપણે કહીશું અહીંયા જોજો નિશ્ચાયકતા અંક જેને આપણે r સ્ક્વેર વડે દર્શાવી છે r સ્ક્વેર એટલે શું સહસંબંધાંકનો વર્ગ આર આપણે જે બીજા ચેપ્ટરમાં શોધતા હતા એનો વર્ગ લગાવી દો એટલે નિશ્ચયતાનો આંક જે એક માર્ક્સમાં પણ ગમે ત્યાં પૂછતા રહે છે હવે એના સિવાય જો કોઈ વસ્તુ બીજી પૂછવામાં આવે હું જરા તમને એ ચલાવી દઉં કે એ શું હોય છે તો એવું હોય છે એ બેટા વસ્તુ હોય છે કે બી બી ની કિંમતોનું અર્થઘટન શું આવી શકે તો બી ની કિંમત આવી રીતના જો બી ગ્રેટર ધેન 0 હોય તો શું બી લેસ ધેન 0 હોય તો બી
ग्रेटर देन जीरो होय मतलब के x ની કિંમત માં અમુક વધારો થાય તો y ની કિંમત માં પણ ચોક્કસ પ્રમાણે અંદાજિત એટલો વધારો થશે, પણ d લેસ ધેન 0 હોય ત્યારે x ની કિંમત માં જેટલો વધારો થાય તેના કરતા ઊંધો y ની કિંમત માં ઘટાડો થશે. લેસ ધેન 0 છે તો y ની કિંમત માં ઘટાડો થશે, ગ્રેટર ધેન 0 છે તો y ની કિંમત માં વધારો થશે. આ નું અર્થઘટન થાય. આના સિવાય હવે આપણે સૂત્ર તરફ આગળ વધીશું. તો સૂત્ર જોઈએ શું હોય છે, બરાબર છે.